ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ નાઇન્ટીન સિક્સટી નાઇન જન્મ અને મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઇગણસિતર તો ફ્રેન્ડ્સ આ કાયદો જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ કાયદાની કઈ કલમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કઈ કલમો જે છે સ્કીપ કરી દઈએ તો ચાલે તે વિશે આ વિડીયોમાં વાત કરવાનો છું કઈ કલમો એવી છે કે જેના પર ફોકસ કરવું બહુ જ જરૂરી છે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે સાથે સાથે કઈ કલમો એવી છે કે જેને એકાદ વાર વાંચી લઈએ ઇનફ છે બહુ ડિટેલમાં એમાં જવાની જરૂર નથી એવી કેટલી કલમો છે આ કાયદામાં તે તમામ વિશે આજે હું વાત કરવાનો છું તો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ સી આર સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ ફ્રેન્ડ્સ જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો બેલાઇકોનને દબાવી દેજો જેથી નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સૌને મળી જાય વિડીયોને શરૂ કરતા પહેલા લાઇક જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ વિડિયો સ્ટાર્ટ કરીશું સૌથી પહેલાં ફ્રેન્ડ્સ ધ રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ નાઇન્ટીન સિક્સટી નાઇનમાંથી કઈ કલમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે એ જોઈ લઈએ સાથે સાથે સૌથી પહેલાં મેં કીધું એ પ્રમાણે આપણે કોઈ પણ કાયદાની શરૂઆત ઇન્ડેક્સથી કરવાની હોય છે આપણે જોયું છે ત્યારે આ કાયદામાં કુલ પાંચ પ્રકરણો છે અને ફ્રેન્ડ્સ અહીંયા આ કાયદામાં ટોટલ કલમો જે છે એ બત્રીસ કલમો છે પાંચ વિભાગો પણ પાંચ પ્રકરણો છે અને ટોટલ સેક્શન્સ બત્રીસ છે આટલું તો આપણને એટલીસ્ટ સૌથી પહેલા યાદ રહી જવું જોઈએ એટલે આટલું આપણું યાદ રહેશે તો આપણે ક્લિયરલી સમજી શકીએ આ કાયદાને કે આટલો કોઈ પણ પ્રશ્ન પૂછાય અહીંયાથી તો પણ યાદ રહી જાય તો ફ્રેન્ડ્સ આટલું ઇમ્પોર્ટન્ટ છે અને અહીંયા આ બે વસ્તુ ત્રણેક બે ત્રણ વસ્તુ હું જનરલી કહેતો આવ્યો છું ત્યારે ઇમ્પોર્ટન્ટ છે ને યાદ રાખવી પડે ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર વન પ્રિલિમિનરી હોય છે જનરલી અને તેમાં શોર્ટ ટાઇટલ એક્સટેન્ડ એન્ડ કમિટમેન્ટ સ્ટાર્ટ શોર્ટ ટાઇટલ આ કાયદાને શું કહેવાશે કયા વિસ્તારમાં લાગુ પડશે એક્સ્ટેન્શન ક્યાં ક્યાં હશે અને આરંભ ક્યાંથી થયો આ કાયદો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડેટ જે આવે આરંભની એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહે છે તો ડેટ ખાસ યાદ રાખી લેજો અને સેકન્ડ નંબરની સેક્શન ઇન્ટરપ્રિટેશન અને ડેફિનેશન બંને છે એટલે એ વ્યાખ્યા અને અર્થઘટન ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા પણ બની રહે છે ચેપ્ટર નંબર વનમાં એક અને બે કલમ ખાસ વાત કરું તો એલિમિનેશન ટેસ્ટની દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે ડેફિનેશન જ્યાં આવે મેં કીધું છે એ પ્રમાણે ડેફિનેશન જ્યાં આવે છે ત્યાં તો એ ઇમ્પોર્ટન્ટ બની જ જાય છે એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે કલમ નંબર એક અને બે રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેટ્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી નાઇનના ના કલમ નંબર એક અને બે એલિમિનેશન ટેસ્ટની દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે

ડિસ્ટ્રિક્ટ નંબર છ અને સેવનમાં રજિસ્ટ્રારની જોગવાઈ છે તો ઇમ્પોર્ટન્સ શું ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે અહીંયા આ કાયદામાં ઇમ્પોર્ટન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફ્રેન્ડ્સ ટાઇટલ બેઝ ક્વેશ્ચનો ઘણી વાર એલિમેશનમાંથી પૂછાતા હોય છે એટલા માટે એલિમેશન ટેસ્ટની દ્રષ્ટિએ મેં કીધું એ પ્રમાણે ત્રણથી સાત એલિમિશન ટેસ્ટમાં એકાદ વાર વંચાય એટલી જ ઇમ્પોર્ટન્સ એટલું બધું પ્રકરણ નંબર બેને ઇમ્પોર્ટન્સ આપતો નથી એટલા માટે પ્રકરણ નંબર બેની જ્યારે વાત હોય ત્યારે ખાસ કરીને મેં કીધું છે ત્રણથી સાતમાં એકાદ બે વાર વાંચી લેજો રજિસ્ટ્રાર જનરલની જોગવાઈ ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ એટલે ત્રણથી સાતને લેસ ઇમ્પોર્ટન્ટ આપું છું તો અહીંયા કલમ નંબર એકથી કલમ નંબર સાત એલિમિશન ટેસ્ટની દૃષ્ટિ ઇમ્પોર્ટન્ટ જેમાં કલમ નંબર એક અને બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રણ થી સાત ખાસ એકાદ બે વાર વાંચાય બીજું કઈ ડિટેલમાં નહીં ટાઈટલ બેઝ ખાસ યાદ રાખવા પ્રયત્ન કરજો ત્રણ થી સાતમાં તો આ થઈ વાત પ્રકરણ પ્રકરણ નંબર નંબર અને આગળ વધતા મેં બાર પર અગાઉ એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનો કઈ છે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે તેના પર વિડીયો બનાવેલો છે જોવા માટે આ બટનને ક્લિક કરશો એટલે આપને વિડીયો જો જોવા મળશે અને ત્યાં જઈને આપ પોક્સો એક્ટની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો ટીક કરી શકો છો આગળ વધીશું વિષય પર પરત આવું છું પ્રકરણ નંબર ત્રણ ની વાત કરું પ્રકરણ નંબર ત્રણ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ અહીંયા આ જે ચેપ્ટર છે એ ઇમ્પોર્ટન્ટ બની રહે છે આ કાયદાનું હાર્ટ કહીએ તો પણ ચાલે એટલા માટે કલમ નંબર આઠ થી પંદર ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ અને આઠ થી પંદર ની જયારે વાત કરી રહ્યો છું ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ કલમ વિશે પહેલાથી કહી દઉં તો કલમ નંબર તેર છે ફ્રેન્ડ્સ કલમ નંબર તેર આ કાયદાની સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ છે ફ્રેન્ડ્સ કલમ નંબર તેર ફરીવાર કહું છું કે આ કાયદાની કલમ નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બર્થ એન્ડ ડેથ બર્થ એન્ડ ડેથમાં જે રજિસ્ટ્રેશન કરાવો નહીં કોઈ જન્મનું અથવા તો મરણનું એમાં કંઈ ડીલે થાય છે તો પછી કઈ રીતે એ ડીલે થયા પછી રજિસ્ટ્રેશન થઈ શકે તેની જોગવાઈ કરતી કલમ નંબર જે તેર છે એ તેર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ કાયદા માટે આઠ થી શરૂઆત કરીએ ફ્રેન્ડ કલમ નંબર આઠમાં શું છે પર્સન રિક્વાયર ટુ રજિસ્ટર બર્થ એન્ડ ડેથ બર્થ એન્ડ ડેથ રિક્વાયરમેન્ટ છે ટાઈટલ બેઝ ક્વેશ્ચનો પૂછાય આવડવું જોઈએ કલમ નંબર નવ ની વાત છે સ્પેશિયલ પ્રોવિઝન રિગાર્ડિંગ બર્થ એન્ડ ડેથ ઇન અ પ્લાન્ટેશન તો અહીં સ્પેશિયલ પ્રોવિઝન ની વાત છે કલમ નંબર નવમાં આઠ એન્ડ નવ એનિમેશન એનિમેશન ટેસ્ટની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે દસ ની વાત કરીએ ડ્યુટી ઓફ સર્ટન પર્સન ટુ નોટિફાઈ બર્થ એન્ડ સર્ટિફાઈ કોઝ ઓફ ડેથ અહીંયા અમુક વ્યક્તિની જે ડ્યુટી છે તેના વિશેની વાત કરી છે અને ખાસ કરીને ફ્રેન્ડ્સ જન્મ મરણની જાણ કરવાની અને મરણનું કારણ પ્રમાણિત કરવાની અમુક વ્યક્તિઓની ફરજ છે તે વિશે બતાવે છે કલમ નંબર દસ એટલા માટે એલિમિનેશન ટેસ્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ હું શોર્ટમાં કહું તો આ કાયદામાંથી કોઈ લોંગ ક્વેશ્ચન બનતો નથી મેન્સ માટે કોઈ કલમ માટે હું રિક્વાયર કરતો નથી આ કાયદામાંથી અહીંયાથી પ્રીપર્પઝ માટે ઇમ્પોર્ટન્ટ છે ને મેન્સ માટે શું ઇમ્પોર્ટન્ટ છે તો મીન્સ માટે કદાચ એકાદ માર્ક્સના ખરા કોટામાં પૂછાઈ જાય જેમાં અગાઉ પેટર્ન હતી એમાં પૂછાતું હતું એટલા માટે કહું છું અહીંયાથી લોંગ ક્વેશ્ચન કોઈ જનરલી બનતો નથી ફ્રેન્ડ્સ આ સમગ્ર કાયદાની વાત છે તો અહીંયા કલમ નંબર વાત કરી ડ્યુટી છે અમુક વ્યક્તિઓની તે વિષે વાત છે અગિયારમાં ઇન્ફોર્મન્ટ ટુ સાઇન ધ રજિસ્ટર સાઇન કરવાની વાત છે લેસ ઇમ્પોર્ટન્ટ ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય તો આવડવું જોઈએ તે સિવાય બહુ ઇમ્પોર્ટન્ટ નથી બારમાં છે એક્સ્ટ્રેક્ટ ટુ રજિસ્ટન્ટ એન્ટ્રી બાર પણ એ જ રીતે ટાઇટલ બેઝ યાદ રાખી શકો એકાદ વાર વાંચી લો તો પણ યાદ રહી જાય બહુ ડિટેલમાં તેર નંબર જે છે મેં હું અગાઉ પણ કહી ચૂક્યો છું તેર નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે ડીલે રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ ત્યારબાદ ચૌદ નંબરમાં રજિસ્ટ્રેશન ઓફ નેમ ઓફ ચાઇલ્ડ વિશેની વાત છે ચાઇલ્ડના નામનું રજિસ્ટ્રેશન કરાવવાનું કોઈ બાળકના નામનું રજિસ્ટ્રેશન કરાવવું પડે તે જોગવાઈ કલમ નંબર ચૌદ છે એટલે તેર અને ચૌદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ સાથે સાથે પંદર પણ લઈ લો કરેક્શન ઓર કેન્સલેશન ઓફ એન્ટ્રી ઇન ધ રજિસ્ટર ઓફ બર્થ એન્ડ એટલે પ્રકરણ નંબર ત્રણની વાત હોય તો કલમ નંબર તેર ચૌદ અને પંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું કલમ નંબર તેર થી પંદર આ કાયદાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો છે ફ્રેન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ જેમાં રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન ઓફ ઓફ નેમ ચાઇલ્ડ કરેક્શન અને વાત વાત છે 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 એ એ એન્ટ્રી જે જે કરવામાં આવી અથવા લઈને તો તો આ કરી બહુ જ બની રહે ફ્રેન્ડ્સ પ્રકરણ નંબર એક પ્રકરણ નંબર બે અને પ્રકરણ નંબર ત્રણ માં શું ઇમ્પોર્ટન્ટ છે આપણે જોઈ લીધું આગળ વધતા પહેલા ફ્રેન્ડ મેન્ટ રીપ્રેઝન્ટેશન ઓફ વુમેન પ્રોહિબિશન એક્ટ પર એટલે કે સ્ત્રીઓને બીભસ રીતે રજૂ કરવા પર પ્રતિબંધ બાબતનું અધિનિયમ ઓગણીસો કઈ કલમો આવનારી ગુજરાત સિવિલ જતની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કઈ કલમો એ કાયદાની એવી છે કે જેને સ્કીપ કરી શકાય તેના પર વિડીયો બનાવેલો છે આઈ બટનને ક્લિક કરજો એટલે આપને વિડીયો જોવા મળશે અને ત્યાં જઈને આપ એ ઇમ્પોર્ટન્ટ કલમોને ટીક કરી શકો છો અને બાકીની કલમોને સ્કીપ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે વિષય પર પરત આવું છું છું અને વાત કરું હવે મોસ્ટ ચેપ્ટર નંબર ચેપ્ટર નંબર ફોર શું જણાવે છે મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ એટલે મેન્ટેનન્સ કરવાનું દાખતર અને આંકડાની જાળવણી વિશે જાળવણી વિશેની વાત છે રેકોર્ડ અને સ્ટેટિસ્ટિકની બની શકે એટલા માટે સત્તર અને અઢાર પર ખાસ ધ્યાન આપજો ફ્રેન્ડ સત્તર અને અઢારની જયારે વાત છે ત્યારે ક્વેશ્ચન ફ્રેમ ત્યાંથી થઈ શકે એમ છે બાકી એકાદ વાર તો આપ સૌએ વાંચવું જ પડશે એના સિવાય છૂટકો નથી પણ

ઓફિસીસ ઇન્સ્પેક્શન કરવાની વાત છે કલમ નંબર અઢારમાં રજિસ્ટ્રાર ટુ ટુસ એન્ડ પિરિયોડિકલ રિટર્ન ઓફ ધ ચીફ રજિસ્ટર ફોર કમ્પ્લાયન્સ એટલે રજિસ્ટ્રારે શું કરવું પડશે મોકલવું પડશે પિરિયોડિકલ રિટર્ન ટુ ધ ચીફ રજિસ્ટર ફોર કમ્પ્લાયન્સ કરવા માટે તો ફ્રેન્ડ્સ કલમ નંબર 16 થી કલમ નંબર 19 ની વાત કરું પ્રકરણ નંબર 4 ની વાત કરું તો 17 અને 18 માંથી ક્વેશ્ચનો બને છે 16 17 અને 19 ને પણ માચી લેજો એકાદ વાર એટલે અહીંયાથી એલિમિનેશન ટેસ્ટ માટે 17 18 મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે

તેના પર મેં વિડીયો બનાવેલો છે આઈ બટનને ક્લિક કરજો આપણે આપને વિડીયો જોવા મળશે અને આપ ત્યાં જઈને આ વિડીયોમાં આર્બિટ્રેશન અને કન્સિલિએશન એક્ટમાં જે પણ કંઈ ઇમ્પોર્ટન્ટ સેક્શનો છે તે આપ ટીક કરી શકો છો ને બાકી સેક્શનો કઈ છે કે જેને સ્કીપ કરી શકાય એ પણ આપ જોઈ શકો છો આગળ વધીશું પ્રકરણ નંબર પાંચ પર ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ નાઇન્ટીન સિક્સટી નાઇનના પ્રકરણ નંબર પાંચ જે પરચૂરણ જોગવાઈઓ છે તેમાં કલમ નંબર વીસ થી કલમ નંબર બત્રીસ સુધી આપવામાં આવે છે વીસ થી બત્રીસ લે બાર સેક્શનો છે તેમાં કઈ ઇમ્પોર્ટન્ટ છે હું પહેલા જ જણાવી દઉં છું ફ્રેન્ડ્સ અહીંયા મેં વાત કરી એ પ્રમાણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાથે સાથે ચોવીસ નંબર ત્રેવીસ ચોવીસને ખાસ યાદ રાખજો અને અહીંયા પાવર ટુ ગિવ ડાયરેક્શન પણ આપ યાદ કરી શકો એટલે બાવીસ ત્રેવીસ ચોવીસને ખાસ યાદ રાખવાનું છે પાવર ટુ મેક રૂલ્સ ત્રીસ પણ ઇમ્પોર્ટન્ટ બની રહે છે તો આટલી કલમો અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેં કીધું એ પ્રમાણે પણ સાથે સાથે વીસ નંબર મેં કીધું એ પ્રમાણે અહીંયા શું કહે છે સ્પેશિયલ પ્રોવિઝનની વાત છે આઉટ આઉટસાઇડ ઇન્ડિયાની વાત હોય કોઈ સિટીઝન ત્યારે અને એકવીસમાં પાવર ઓફ રજિસ્ટર્ડ ઓફેન ઇન્ફોર્મેટિંગ રિલ્ટ બર્થ એન્ડ ડેથ તો અહીંયા એક વીસ અને એકવીસ ખાસ કરીને ટાઇટલ બેઝ ક્વેશ્ચન માટે પણ થોડુંક ઇમ્પોર્ટન્ટ વધારે આપવું હોય તો બાવીસ ચોવીસમાં આપવાનું છે પાવર ટુ ગીવ ડાયરેક્શન પેનલ્ટીઝ અને પાવર ટુ કમ્પાઉન્ડ તો અહીંયા ઇમ્પોર્ટન્સ વધારે આપવાનું છે શેન્ક્શન ઓફ પ્રોસિક્યુશન એકાદ વાર વંચાય રજીસ્ટ્રાર સબ રજિસ્ટ્રાર ડીમ ટુ પબ્લિક સર્વન્ટ એકાદ વાર વંચાય ડેલિગેશન પાવર્સ પણ એકાદ વાર વાંચી શકાય પ્રોટેક્શન ઓફ એક્શન એકન ઇન ગુડ ફેથ આપણ એકાદ વાર વાંચી શકાય એક્ટ નોટ બી ડન ઇન ડેરોગેશન ઓફ એક્ટ સિક્સ ઓફ એટી સિક્સ

અને આજે આ રજિસ્ટ્રેશન એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ નાઇન્ટીન સિક્સટી નાઇન જન્મ અને મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસિત્તેરની આ જે કલમો વિશે વાત કરી તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બાકી એકાદ વાર વાંચો તો ચાલી જાય અહીંયા મેં કીધું છે બધી કલમો પર વધારે ફોકસ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક બટન જરૂરથી દબાવજો

મળીએ આવા જ એક નવા સુંદર વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર